सातवां टेंस पूर्ण वर्तमान का द प्रेजेंट परफेक्ट टेंस डेफिनेशन आता केऊ पड़े कि जे कोई कार्य संपूर्ण तह पूर्ण થઈ ચૂક્યું છે તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એમની ડેફિનેશન આ દર્શાવેલી છે કે વર્તમાનમાં કોઈ પણ કાર્ય સંપૂર્ણ તહ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ એમનો ઉપયોગ થાય છે આઈડેન્ટિટીની વાત કરીએ ઓળખ શબ્દો આટલા ઓળખ શબ્દો હોય એટલે નક્કી કરવાનું કે ક્રિયાપદનું રૂપને V3 મૂકવાનું અને એની આગળ હે અથવા હેઝ નો યુઝ કરવાનો ક્યારે હેવ લાગે ને ક્યારે હેડ લાગે તો ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ લાગે બાકી બધામાં હેવ લાગે હી હેઝ સી હેઝ ઈટ હેઝ અથવા અન્ય કોઈ વ્યક્તિનું નામ હોય ઉદય હેઝ ત્રીજો પુરુષ એકવચન હોય તો હેઝ લાગે અને આઈ સાથે વી સાથે યુ સાથે ધે સાથે બરાબર છે અને બહુવચન નામ સાથે આપણે હેવ નો યુઝ કરવાનો હોય છે હવે કરતા અહીંયા આઈ છે તો મેં શું લગાડ્યું હેવ લગાડ્યું ઈ છે તો હેઝ લગાડ્યું સી સાથે એમની સાથે હેઝ લગાડ્યું બિપિન સાથે હેઝ લગાડ્યું બરાબર છે એવી રીતે ઇરેન સાથે પણ હેઝ લગાડ્યું તો ક્યારે હેવ લગાડ્યું ક્યારે હેઝ લગાડ્યું એ વાત આપણે કરી દીધી ઓળખ શબ્દો ઓલરેડી યેટ recently of late since yet or for since when just since just now till now just અને ever never બરાબર હવે never શબ્દ દોસ્તો સાદા વર્તમાન કાળમાં પણ વાપરી શકાય હવે SS એટલે કે sentence structure આ કાળની વાક્ય રચના દરેક કાળમાં પેલા કરતા હોય અને કર્મ હોય અન્ય શબ્દ હોય ફેરફાર માત્ર તો બીના રૂપમાં અને મુખ્ય ક્રિયાપદમાં થાય છતાં પણ તમને એવું લાગે કે અમારે એક જ લેક્ચરમાં ભારે ભારે કાળની ટૂંકમાં સમજ મેળવવી તો આપણને અગાઉનો એક લેક્ચર મૂકેલો છે કે ઓલ ધ ટેન્સ એ ચાર્ટ ઓફ ઓલ ધ ટેન્સ એ ચાર્ટમાં દરેક કાળના નામ ગુજરાતી દરેક કાળના નામ અંગ્રેજીમાં દરેક કાળમાં ક્યુ સહાયકારક ક્રિયાપદ તો બીનું રૂપ લાગે દરેક કાળમાં ક્યા કાળમાં મુખ્ય ક્રિયાપદ ક્યુ લાગે અને દરેકનું એક એક ગુજરાતીનું એક્ઝામ્પલ ઓન્લી એક બોર્ડમાં દર્શાવેલું છે એ વિડિયો પર તમે જોઈ લેજો કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ વાક્ય રચના હકાર વાક્યની છે જ્યારે એનો નકાર કરવું હોય દોસ્તો તો હેવ હેઝ પછી આપણે ધ ટેન્સમાં યુઝ કરીએ છીએ કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકીએ છીએ જે ટુ બી નું રૂપ હોય એના પછી નોટ મૂકીએ છીએ તો કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ V3 એટલે ભૂતકુદંતનું રૂપ જે આપણે 28માં લેક્ચરમાં શીખી લીધું પ્રશ્ન વાક્યની ડિસ્કસ કરીએ તો હેવ અથવા તો હેઝ જે હોય તે અને પછી કર્તા અને V3 અહીંયા હેવ હેઝ અને V3 હેઝ અને V3 ની વચ્ચે નોટ આવતું હતું તો વાક્ય નકાર બન્યું અને અહીંયા હેઝ અને V3 ની વચ્ચે કર્તા આવે અને અંતે નિશાની પ્રશ્નાર્થની લખીએ એટલે વાક્ય ઇન્ટ્રોગેટિવ બનશે પ્રશ્નાર્થ વાક્ય બનશે અહીંયા ચાર એક્ઝામ્પલ એવા આવ્યા કે જે તમે સમજી શકો કે આ ટેન્સ થી થોડા ટચ ક્લોઝ થઈ શકો એ માટે મેં હમણાં જ ચા પીધી છે ભાઈ તો મેં હું એટલે આઈ હમણાં જ પીધી છે અથવા તો પી લીધી છે જો હમણાં ચા પીધી તો સાદો ભૂતકાળ પણ હમણાં ચા પીધી છે તો શું છે પૂર્ણ વર્તમાન તો આઈ સાથે હેવસ માંથી હેવસ જસ્ટ બસ હમણાં જ ટેકન ટી તમને પ્રશ્ન થાય કે સર તમે ડ્રંક ની બદલે ટેકન શા માટે યુઝ કર્યો તો અહીંયા ચા પીધી અથવા તો વુડ યુ ટેક ટી આવી બધી બાબતોમાં ડ્રિંક ડ્રિંક ને બદલે આપણે ચાની બાબતમાં ટેક ટુ ટેકન નો યુઝ કરીએ છીએ માનો કે તમારે બોલવામાં ડ્રમ થઈ જાય તો કોઈ દિલચસ્પી નથી કોઈ વાંધો નહીં તેણે ક્યારેય વિમાનમાં મુસાફરી કરી નથી તેણે એટલે ઈ ક્યારે પણ મુસાફરી કરી જ નથી તો ઈ સાથે હેવેઝમાં હેઝ હશે કદી પણ નહીં નેવર સહાયકારક પછી મૂકું ટ્રાવેલ શબ્દમાં વ્યંજન સ્વર વ્યંજન હોવાથી
અને એલ હોવાથી ડબલ એલ ઈડી લાગેલું આ વી થ્રી થયું બાય પ્લેન એટલે પ્લેન દ્વારા તેણે ક્યારેય વિમાનમાં મુસાફરી કરી નથી અથવા વિમાન દ્વારા મુસાફરી કરી નથી તો આવશે હી હેઝ નેવર ટ્રાવેલ બાય પ્લેન ત્રીજું વાક્ય બીજું જોઈએ તેણીએ તાજેતરમાં જ બંગલો ખરીદ્યો છે તેણી માટે સી આવશે હેવ હઝમાંથી હેવ અને હેઝમાંથી સી સાથે હેઝ આવશે તાજેતરમાં એટલે રિસેન્ટલી તો આ હેઝ પ્લસ વી થ્રી તમને એવું થાય કે સર અમે રિસેન્ટલી પાછળ લખી શકીએ તો ડેફિનેટલી કોઈ બાબત નહીં પરંતુ બંધ તો અહીંયા જ બેસ્ટ છે જેવી રીતે આમાં બ્રિંગ ટેક ડંકને બદલે મેં ટેક ટુ ટેકન નો યુઝ કર્યો એ થોડું સુયોગ્ય લાગે છે બરાબર છે એવી રીતે આમાં પણ રિસેન્ટલી અહીંયા યોગ્ય લાગે છે સી હેઝ રિસેન્ટલી પરચેઝ પરચેઝ એટલે ખરીદ્યું બોટ પણ લખી શકાય બંગલો તેણીએ હમણાં જ બંગલો ખરીદ્યો છે તો તેણીએ બંગલો ખરીદ્યો તો સી બોટ બંગલો તો સાદો ભૂતકાળ પણ તેણીએ બંગલો ખરીદ્યો છે તો પૂર્ણ વર્તમાન કાળ ચોથો વાક્ય બિપિન હમણાં જ બહાર ગયો છે હે તો કે આ બિપિન બસ હમણાં જ બહાર ગયો છે આવું બોલતા હોય આપણે તો બિપિન મૂક્યું ગયો છે પૂર્ણ વર્તમાન કાળ નક્કી થઈ ગયું હમણાં બસ જસ્ટ બરાબર અહીંયા પણ આપણે એમનો યુઝ કરેલો બિપિન સાથે હેવેઝમાં હેઝ લાગ્યું જસ્ટ ઓળખ શબ્દ અને ગો વેન્ટ ગોન ગોનું વી થ્રી ભૂતકથન ગોન લગાડ્યું બહાર માટે આઉટ લગાડેલું છે જ્યારે એક એક્ઝામ્પલ ધ ટેન્સમાં હું તમને એવું આપું કે એમાંથી પ્રશ્નાર્થ ને નકાર ને એવા અલગ અલગ બનાવી શકાય હીરેને ખેતરમાં એક ભારે પથ્થર તોડ્યો છે ખેતરમાં એક ભારે વજન મજબૂત હેવી પથ્થર હતો એ હીરેને તોડી નાખ્યો છે તો હીરેનનો હીરેન તોડ્યો છે અથવા તોડી નાખ્યો છે તો હેવેઝમાં હેઝ ત્રીજો પુરુષ એકવચન છે એટલે બ્રેક બ્રોકન તોડવાનું બ્રેકનું વી થ્રી બ્રોકન કેવો પથ્થર એ હેવી ભારે પથ્થર સ્ટોન એટલે પથ્થર હેવી એટલે ભારે ઇન ધ ફાર્મ ખેતરમાં હીરેને ખેતરમાં એક ભારે પથ્થર તોડ્યો છે આ વાક્યને એમ કે ચેન્જ ઇન ટુ નેગેટિવ તો અહીંયા હેઝ પછી શું મૂકી દઈશું નોટ તો હીરેન હેઝ નોટ બ્રોકન અ હેવી સ્ટોન ઇન ફાર્મ હીરેને ખેતરમાં ભારે પથ્થર તોડ્યો નથી બરાબર બીજી વાર ચેન્જ ઇન ટુ ઇન્ટ્રોગેટિવ હીરેન વાળા વાક્યને ઇન્ટ્રોગેટિવ બનાવો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ બનાવો તો હેવ અને સોરી હેઝ અને હીરેનની જગ્યા હું બદલું તો હીરેન હેઝની જગ્યાએ જશે હેઝ હીરેનની જગ્યાએ આવશે તો હેઝ હીરેન બાકી વાક્યમાં કોઈ ફેરફાર નહીં આવે ભાઈ વી થ્રી તો વી થ્રી જ આવશે તો હીરેન હેઝ તો હેઝ હીરેન બ્રોકન અ હેવી સ્ટોન ઇન ફાર એ પ્રશ્નાર્થની નિશાની આવશે પ્રશ્નાર્થ વાક્ય છે ક્વેશ્ચન માર્ક આવશે તો શું હીરેને ખેતરમાં ભારે પથ્થર તોડી નાખ્યો છે હવે તમને પ્રશ્ન પૂછી લઉં ઉથી પ્રશ્ન બનાવો તો આ હીરેન છે ને એમને ઇરેઝ કરી દેવાનું એને કાઢી નાખવાનું એમને બદલે શું મૂકી દેવાનું વુ એટલે ઉથી પ્રશ્ન બની ગયો છેલ્લે પ્રશ્નાર્થની નિશાની મૂકી દેવાની હકાર વાક્યમાં બીજો કોઈ ફેરફાર નહીં થાય હકાર વાક્યમાંથી આપણે લોકો વુ દ્વારા વાક્ય હકારમાંથી બનાવીએ છીએ કે પેલો કર્તાને કાઢી અને અહીંયા વુ મૂકી દઈએ છેલ્લે પ્રશ્નાર્થ મૂકી દઈએ છીએ પરંતુ વોટ વિચ હુમ હુઝ વેર વેન વાય હાઉ આવા બધા પ્રશ્ન શબ્દ પ્રશ્નવાચક સર્વનામથી પ્રશ્ન બનાવીએ ત્યારે આપણે એના માટે પ્રશ્ન વાક્ય બનાવવું પડે હવે મને વોટ થી પ્રશ્ન બનાવવાનું કીધો તો હું અહીંયા વોટ લખી નાખી વોટ હેઝ હિરેન બ્રોકન કર્મ નીકળી જશે એ હેવી સ્ટોન તો વોટ થી બનાવ્યું તો પણ કર્મ વિશેષણ સાથે નીકળી જશે પણ મારે વીજ થી બનાવવું સેનાથી બનાવવું વીજ થી બનાવવું તો વીજ થી બનાવી તો વીજ તો આવશે બરાબર વીજ તો આવશે એમની સાથે કર્મ પણ લખી નાખવાનું એટલે વીજ સ્ટોન હેઝ હિરન બ્રોકન ઇન ફાર કેવો પથ્થર પેલો મજબૂત હતો એ જ કે પેલો ભૂકા જેવો હતો એ એવી રીતે કે કેવો પથ્થર તોડ્યો તો વીજ સાથે કર્મ લખી ને એમાં પણ કર્મ સાથે નું વિશેષણ નીકળી જશે હવે તમને
સ્થળ આપેલું છે, સમય નથી આપેલો એટલે વેનથી નહીં બને, સ્થળ આપેલું છે એટલે વેરથી બનશે. તો હું અહીંયા વેર લખું WHERE, તો વેર એઝ હિરેન બ્રોકન અ હેવી સ્ટોન ઇન ધ ફાયર નીકળી જશે. વેરથી પ્રશ્ન બને એટલે સ્થળ નીકળી જાય. તો વેર હેઝ હિરેન બ્રોકન અ હેવી સ્ટોન, હિરેને ભારે પથ્થર ક્યાં તોડ્યો, ક્યારે તોડ્યો, પૂછવું હોય તો એનથી પૂછે. આ વાત કરી હતી ફ્રેમ ક્વેશ્ચન બનાવવાની, અકાર નકાર પ્રશ્નાર્થ. ચાર બ્લેન્ક, પાંચ બ્લેન્ક તમારી સમક્ષ મેં રજૂ કરી કે મને એવું લાગે કે આ એક્ઝામમાં આવી શકતી હોય અને ઓળખ શબ્દ પરથી આપણે એનો જવાબ લખી શકતા હોય. એબીસીડી ઓપ્શન આપેલા છે, જગ્યાના અભાવે મેં અહીંયા ઓપ્શન નથી દર્શાવી શક્યો, પરંતુ હું ડાયરેક્ટલી તમને આન્સર આપી દઈશ. કરતા છે દિનેશ, ખાલી જગ્યા નોટ હિઝ વર્ક યેટ, દિનેશે હજી સુધી તેનું કામ પૂર્ણ કર્યું નથી. આવું કહેવાનો મતલબ છે દોસ્તો, અહીંયા યેટ છે ઓળખ શબ્દ, આઈડેન્ટિફાય વર્ડ ઓફ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, સો વી કેન પુટ હેઝ પ્લસ વી થ્રી ઇન ધ બ્લેન્ક્સ. તો દિનેશ સાથે હેઝમાં શું આવશે, ત્રીજો પુરુષ એકવચન છે તો હેઝ આવશે ને, હા. દિનેશ હેઝ નોટ કમ્પ્લીટ નું વી થ્રી, કમ્પ્લીટી બીજી બ્લેન્ક, સિન્સ વેન ઓળખ શબ્દ છે, જો આમાં ક્યાંય ના આપેલો હશે, આપેલો છે. તો સિન્સ વેન ખાલી જગ્યા યુ ઇન ધીસ સ્કૂલ, તમે કેટલા સમયથી આ શાળામાં આ સ્કૂલમાં કામ કરો છો. તો દોસ્તો કરતા તો અહીંયા આપી દીધું, તો હવે અહીંયા શું મૂકવું, અહીંયા શું મૂકવું, કન્ફ્યુઝન રહી. તો જે બીજી બ્લેન્ક છે એમાં તો આપણે લોકો શું મૂકી દઈશું, ક્રિયાપદ નું વી થ્રી મૂકીએ. તો ક્રિયાપદ કૌંસમાં આપેલું છે, બી આપેલું છે, તો બી નું વી થ્રી બીન થશે. શું થશે, બીન. અને આગળ શું આવશે, હેવ હેઝમાં, હેવ હેઝમાં યુ સાથે હેવ આવે, તો જવાબ બન્યો સિન્સ વેન હેવ યુ બીન ઇન ધીસ સ્કૂલ. ત્રીજી ખાલી જગ્યા આપેલી છે સી, ખાલી જગ્યા નેવર, ખાલી જગ્યા સેટર, નીટ, નીટ એટલે શું થાય, તો કે ગૂંથવું, શું થાય, ગૂંથવું. તેણીએ કદી સ્વેટર ગૂંથવું નથી. જુઓ સી હેવેઝમાં શું આવશે, હેઝ બરાબર, અને નીટમાં કે નાઇટી વ્યંજન સ્વર વ્યંજન હોવાથી ડબલ ટી કરીને હું ઈડી લગાડ્યું એટલે વી થ્રી બની ગયું, સી હેઝ નેવર નીટી સ્વેટર. ચોથી બ્લેન્ક, આ એ ખાલી જગ્યા ઓલરેડી, ખાલી જગ્યા ધ પીટ બરાબર, મેં સંપૂર્ણ રીતે ઓલરેડી બસ મેં ખાડો ખોદી નાખ્યો છે, પીટ બરાબર એટલે ખાડો, ડી જેટલે પણ થાય. ડીગ વી વન, ડીગ નું વી ટુ, ડી યુ જી ડોગ, વી થ્રી પણ ડી યુ જી ડોગ. તો આઈ હેવ હેઝમાં, હેવ હેઝમાં શું આવશે, હેવ આવશે આઈ સાથે, આઈ હેવ ઓલરેડી, ડીગ નું વી થ્રી લખો, ડોગ. લાસ્ટ પાંચમી ખાલી જગ્યા ઈ, ખાલી જગ્યા લેટર જસ્ટ નાઉ, બસ તેણે હમણાં જ પત્ર લખ્યો, રાઈટ લખેલું છે કૌંસમાં, તો ઈ ખાલી જગ્યા લેટર જસ્ટ નાઉ. આના પરથી મને ખબર પડી કે આ ખાલી જગ્યા પૂર્ણ વર્તમાન કાળની છે. તો યાદ કરો હેવ હેઝ પ્લસ વી થ્રી, ઈ સાથે એવું લાગે કે હેઝ, તો હું લગાડું હેઝ. રાઈટ નો વી થ્રી શું થાય, 28મા લેક્ચરમાં શીખવાડ્યું મેં તમને, રાઈટ ઓર રિટર્ન. તો હી હેઝ રિટર્ન અ લેટર જસ્ટ નાઉ. તો આ વાત હતી પૂર્ણ વર્તમાન કાળની. થેન્ક યુ.